ગુરુમંત્ર ફરી જાત છે યાદ રાખજો સ્વામિનારાયણ સંપ્રદાય નો આશ્રય કહેવા તો સંતો કંઠી બાંધી વર્તમાન ધારણ કરાવે પણ ગુરુમંત્ર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત સાચા અર્થમાં થયો જ નથી થયો જ નથી એનો મોક્ષનો કોઈ અધિકાર પણ પ્રાપ્ત થયો નથી ગુરુમંત્ર પ્રાપ્ત કર્યા પછી જ મોક્ષનો અધિકારી મુમુક્ષુ થાય છે યાદ રાખજો પછી જ અધિકારી થાય છે એટલે કોઈ એમ કે મેં નથી લઈને શું જરૂર છે તો ભૂલતા નહીં તમે કાગળિયા કમ્પ્લીટ કર્યા પણ બીજાનો સિક્કો ન પડે ત્યાં સુધી તમને અમેરિકા જવાનો ચાન્સ પ્રાપ્ત થતો નથી એમ ગમે તેટલું દિવ્ય તમે જીવન જીવો પણ ભગવાન સ્વામિનારાયણ ધામમાં જેને જવું હોય એણે ભગવાન સ્વામિનારાયણનો ગુરુમંત્ર લેવો પડે અને એ ગુરુમંત્રનો અધિકાર આચાર્ય મહારાજ સિવાય કોઈનો નથી સંપ્રદાયના પ્રથમ કાળથી કોઈને પ્રાપ્ત થયો જ નથી રામાનંદ સ્વામી ધર્મદાદાને આપ્યો હતો ધર્મદાદાને આ મંત્ર આપ્યો અને અધિકાર પણ આપ્યો તમે મંત્ર સામાન્ય મંત્ર આપી શકશો વૈરાગ્યને મહામંત્ર આપી શકશો એ અધિકાર ગુરુ રામાન સ્વામી ધર્મદાદાને આપ્યો પછી કોઈને નો આપ્યો એવમ ગોપાલ સ્વામી ને આપ્યો ગુણાતીતા સ્વામી દીક્ષા આપવાનો અધિકાર આપ્યો નથી ગુરુ મંત્ર આપવાનો અધિકાર આપ્યો નથી એનોય અધિકાર ગુરુ રામાન સ્વામી ભગવાન સ્વામિનારાયણ આપ્યો અને ભગવાન સ્વામિનારાયણની પાસે પાંચસો પરમહંસો હતા હજારો સંતો હતા પણ ભગવાન સ્વામિનારાયણ એ અધિકાર કોઈને આપ્યો નથી અને એ અધિકાર પ્રાપ્ત કરી અને કોઈ જો દીક્ષા આપે છે એના જેટલું કોઈ મોટો પાપીષ્ટ નથી એથી કોઈ મોટો પાપીષ્ટ નથી કારણ કે હું તમને એમ કહું કે ખોટી વિજાનો સિક્કો મારીને તમે અમેરિકાની લાઈનમાં ભરી જાઓ પકડા જાઓ ભૂકા કાઢી નાખે ને ગવર્મેન્ટ હે પૂરી દે ને કાંઈ કાંઈ કરે એમ યાદ રાખજો કોઈને અધિકાર નથી એટલે આપનાર દંડને પાત્ર છે લેનાર પણ દંડને પાત્ર થઈ જાય છે જે વિજા વિજા ખોટો શીખો મારી પાસપોર્ટ લઈને લાઈનમાં ઊભો જાય એ અધિકારી થઈ જાય પછી એને પૂછાય આવ્યો કે આ તારી પાસ આવ્યો કે તમને ખબર એ ગરીબ ગરીબને કહેતા મહેસાણે કે ઘણા વર્ષો પહેલાં અમારે ત્યાં એક વાડીમાં બેઠા બેઠા શીખા મારી દી અને અમેરિકા પહોંગ ગોમીડા માણસો કેટલા બધા પહોંચ્યું હતી ને ગયા અમેરિકા અને એક ફેરી બન્યું કેવું ખબર છે એ લોકો ને નાતાલ ત્યારે રજા હોય અને ઓલે રજામાં શીકો ઠપ કરી દીધો રજાની તારીખમાં શીકો ઠપ કરી દીધો અને પછી લાઈનમાં ઉભો રહી ગયો અને ઓલા કે આવ્યો કે રજામાં તો શીકો લાગે ને આ વીજા તો આપ્યા કોને ઓલ હલવાણો પછી ક્યાંથી વીજા આવ્યા ક્યાંથી પછી કેવું પડે અને ગોતતા 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 વાડીમાં પહોંચ્યા ન્યાથી શિકાન બધું કાંઈ બોલો

નહીં ચાલે જો કરવો હોય મોક્ષ બાકી ન કરવો તો કઈ સવાલ નથી ખરેખર અમેરિકા જવું હોય તો તમારે કાયદેસર કાયદેસર ગુરુમંતર લેવો જ પડે કોઈનો અધિકાર નથી મેં કીધું ગોપાલ સમય અધિકાર નથી તો પછી બીજાને ક્યાં વાત કરવાની કહો ગુણાતીતાન સમય અધિકાર નથી પછી ક્યાં વાત કરવાની ગુણાતીતાન સમય અધિકાર હોત તો એના શિષ્ય બાલ મુકુદાસ સ્વામીને દીક્ષા એ રઘુવીરજી મહારાજ પાસે ન અપાવત પોતે દીક્ષા આપી દેત સમજાય તમને અધિકાર હોત તો જો અધિકાર ગોપાલ સ્વામી પાસે હોત તો ગોપાલ સ્વામી પોતાના શિષ્ય મહાપુરુષ દાસ સ્વામીને એ આચાર્ય પોતે મંત્ર આપીને દીક્ષા આપી પણ નથી મતલબ અધિકાર નથી અધિકાર માત્ર માત્ર શ્રી નો છે એ સામાન્ય મંત્ર હોય તો ભલે અને મહામંત્ર હોય ભાગવતી દીક્ષા પણ કોઈનો સ્વામિનારાયણ સ્વામી સંપ્રદાય નથી બાકી બધા પોતાના સંપ્રદાય અલગ અલગ રૂલ્સ હોય સમજાણો વૈષ્ણવ સંપ્રદાયનો અલગ રૂલ્સ હોય વૈષ્ણવ લઈ આવ્યા છે એટલે ભલા એનો રૂલ્સ અલગ છે ક્યારેક આપણે કે કોઈનો પ્રતિષ્ઠાનો અધિકાર નથી એ આત્યંતિક કલ્યાણમાં તો તેમ લખ્યું કે જે મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્યશ્રી ન કરી હોય એ મૂર્તિને આખી સોનાનીઓને કોઈ લાખ વર્ષ સુધી પૂજે તો વરોળ ગાયથી જેમ વસ્ત્રની પ્રાપ્તિ ન થાય એમ એવી મૂર્તિના પૂજનથી મુક્તિ કદી ન થાય આટલું સ્ટ્રોંગ લખેલું છે આટલી બધી સ્ટ્રોંગ વાત છે પણ મૂકશે વિચાર ક્યારે ખબર જ ન હોય પછી શું કહે ખબર તો પછી જગન્નાથ ભગવાનની ક્યાં છે એટલે ભલામાં એ રૂલ્સ આખો અલગ છે બે બે હું તમને એમ કહું તમારી કંપની ચાલતી હોય બીજાની કંપની ચાલતી હોય તમારી કંપનીનો રૂલ્સ તમારી કંપનીમાં લાગુ પડે તમે નક્કી કર્યું હોય કે મારી કંપનીની અંદર નવ વાગે એન્ટ્રી થઈ જ જાવી જોઈએ એને હું રાખીશ બાકી નહીં રાખું પડખ્યાવાળા સાડા દસ વાગ્યાનો ટાઈમ છે પછી એ તો સાડા દસ વાગ્યા લીધી એ તોય રાખે એટલે ભલે એની કંપની અલગ છે મારી વાત એ બધા રૂલ્સ અલગ અલગ હોય સ્વામિનારાયણ નામે જેટલા કહેવાય છે એને તો જો ખરેખર અક્ષરધામ એન્ટ્રી કરવી હોય તો હરિભગત હોય તેને સામાન્ય મંત્ર લેવો પડે અને સાધુ કહેવાય અને પરમ પૂજ્ય શ્રી પાસેથી ભાગવતી દીક્ષા લેવી પડે અને ત્યાંથી લીધું હોય તો જ મોક્ષ નો અધિકારી થાય છે બાકી મોક્ષ નો અધિકારી થઈ શકતો નથી આ વાત આમ છે એમાં કોઈ મિનિમેક નથી અને આ કાંઈ મારા મોઢાની વાત નથી આ શ્રીજી મારા સ્વયં સત્સંગજીમાં આવો આદેશ આપ્યો છે અને એ આ વાત છે એટલે તમારે જો મોક્ષના પથે જાવું હોય તો આને ફોલો થવું જ પડે હું તમને એમ કઈ વિજા લેવા હોય અને એમ કે ભાઈ હું તો અબજોપતિ માણસ છું હું છે ને ન્યાયલાઇનમાં તારે હતું ઉભરેવું પડે આવું હોય તો મેરે કાંઈ નહીં એમાં કાંઈ ચાલે એનું પ્રોફેસર શું ડૉક્ટર શું એન્જિનિયર શું કશું જ ન ચાલે એ રૂલ્સ પ્રમાણે તમારે કીમાં રહી જવું પડે અને કીમાં રહી ગયા પછી કોઈ મારે તો જ મેળ પડે અને યાદ રાખજો એક માણસ અબજોપતિ માણસ ખોટો શીખવાળો પાસપોર્ટ લઈને ઊભો છે અને એક સાચા શીખવાળો પણ મજૂર માણા છે અને બે લાઈનમાં પછી અમેરિકા ઉભા રહ્યા પ્લેનમાં જવા માટે એરપોર્ટની અંદર એન્ટ્રી કરી સમજો અબજોપતિ માણા છે અને ભણેલો એટલે પચીસ ભાષાનો પારંગત માણસ છે એટલો હોશિયાર માણસ છે અને બીજાને ગુજરાતી પૂરું આવડતું નથી પણ એની પાસે ઓરિજિનલ શીખો છે ઓલે પા ડુપ્લિકેટ શીખો છે તો ભલે પચીસ ભાષાનો પારંગત છે કરોડોપતિ અબજોપતિ માણસ આ કદાચ એની એની પચાસ એક ફેક્ટરીઓ ચાલે છે

પુરુષ ભક્તો અત્યારે જો અધિકાર પાછો મંત્ર જેને ગુરુ મંત્ર મને જેને ગુરુ મંત્ર પ્રાપ્ત નથી કર્યું એ શરણાગત નથી થાતો પુરુષ ભક્તોને એ મંત્ર આપવા માટે પરંપરા જે મારા અધિકારી છે આચાર્યમાં માં આપી શકે એમ સ્ત્રી ભક્તોને પણ ફરજ જાત ગુરુ મંત્ર લેવો પડે પણ એ અધિકાર મારા શ્રી એમના ધર્મપત્રીને આપે છે જેને ગાદીવાળા કહેવામાં માતુશ્રી કહેવામાં એ મંત્ર ગાદીવાળા શ્રી આપે છે તો જે સ્ત્રી ભક્તો એ પરમ પરમપુજે મારા શ્રી પાસે જે મંત્ર ન લીધો પુરુષ ભક્તો આજે મંત્ર લઈ લેજો ભવિષ્યમાં જ્યારે પણ ગાદીવાળાનો જોગ થાય ત્યારે જે ભક્તો એ મંત્ર લીધો હોય એમને પરમ પૂજ્ય પાસેથી અવશ્ય લઈ લેવો પછી પછી તમારું નામ ચડ્યું છે પછી તમે ભજન કરશો એ સાર્થક રજિસ્ટ્રેશનમાં નામ નથી ચડ્યું અને કદાચ રોડ સાફ કરી નાખો તો એ ગવર્મેન્ટ એક રૂપિયો ન આપે એમ તમે ગમે એટલું ભજન કરો ગમે એટલા નિયમ પાડો ગમે એટલું કરો પણ ગુરુમંત્ર નથી લીધો ત્યાં સુધી તમારું બધું નિરથક गुरु है, तो ले ले अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आईकोन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए